नमस्कार मित्रों, तमारू स्वागत छे मारी आ यूट्यूब चैनल में। मित्रों, तमारी जानकारी माटे थईने अने हेल्थ टिप्स माटे थईने आ वीडियो हूँ लेने आवे छूं। हूँ छूं तमारो मजलो प्यारो मित्र प्रेमी दीवानो देशी गुमराहनो सोरो। आजना विषय अंदर हूँ तमारा माटे थईने एक दिव्य अने एक चमत्कारी एक जड़ीबूटी समान एक वनस्पति लईने आवे छूं। आज हूँ तमने ए वनस्पति विषे परिचित करावानो छूं। खास करीने तमे जे मारा कैमरा समक्ष जोई शको आ वनस्पति, आ निहाळी शको छो, एना पत्ता पण तमे जोई शको छो અને એની ફૂલોની રચના પણ તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો નજારો। આ તમે જોઈ શકો છો, મારા વિડીયો સમક્ષ એની ફૂલોની રચના પણ જોઈ શકો છો। જ્યારે એના ફળની વાત કરવામાં આવે ત્યારે એનું ફળ આ ટાઈપનું હોય છે, જોઈ શકો છો। રહેતા રહેતા જ્યારે પાકે ને એવા તાકડે પીળું પણ હોઈ શકે, એટલે કે પીળી પણ હોઈ શકે વનસ્પતિ, પીળા ફળવાળી પણ આવા હોઈ શકે, કોઈ તો કાળા ફળવાળી પણ હોય છે। આ તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો, કાળા ફળવાળી છે, એટલે યાદ રાખજો। તમને બતાવી દઉં, કાળા ફળ જોઈ શકો તે મારા વિડીયો સમક્ષ આવી રહ્યો। ખાસ મને પત્તા પણ તમે ઓળખી લેજો। હવે તમને એવું લાગ્યું છે કે આ ભયલું છે, આ વનસ્પતિનું નામ તો કહેતો નથી, તો આ વનસ્પતિનું નામ છે પીળુડી વનસ્પતિ, જેને મકઈ તરીકે ઓળખે છે આપણી માતૃભાષાની અંદર, એટલે કે ગુજરાતીના અંદર, દેશીના અંદર, ગોમડાની અંદર ઓને પીળુડી તરીકે ઓળખવામાં આવશે। કારણ કે ઘણી વખત મેં ઓનું શાક ઘાતેલું છે, મજા આવે ખાવાની, જેમ આપણે તોદળ તો બનાવે છે ને એવી રીતે ઓનું શાક બનાવીને ખાઈ શકાય છે। જેમ પાલક બને, પાલકનું જે નહીં શાક બનાવે એવી રીતે ઓનું બનાવી શકે, એટલે કુરું કુરું બનાવી શકાય છે, એટલું એટલે કારણ કે ઓનો પોદળો ખૂબ ઉપયોગી છે, એટલું એટલે તમે ઓનું શાક બનાવીને પણ ખાઈ શકો છો। પોતો તમે ઓનો પત્તા 50 ગ્રામ લાવીને ઓનો ઉકાળો બનાવીને તમે પી શકો છો, એટલું જ્યુસ બનાવીને પી શકો। પોતો ઓનું હરેક અંગ ઉખાડીને મૂળ સાથે ઓનું ફળ, ઓનું બીજ બધું તમામ લઈને આખું મૂળ સાથે લઈને ઓને હૂકવીને ઓનું બરાબરનું ચૂણ બનાવી નિયમિત વહેલી સવારે ઉઠીને એક ગ્લાસ પાણી ગરમ કરીને એના સાથે એક ચમચી ચૂણ નાસીને તમે નિયમિત સેવન કરશો તો તમારા શરીરના અંદર ગજબનું પરિવર્તન આવશે। કહેવાનો મતલબ એવો છે કે તમે લાખો રૂપિયાની દવાઓ ગળો એના કરતાં આ પત્તોનું શાક બનાવીને ખાઓ, કહો તો એનો ઉકાળો બનાવીને પીવો તે મને યાદ કરશો। કારણ કે લાખો રૂપિયાની દવાઓ ઓના આગળ ફેલ છે, એટલે કહેવાનું મતલબ કે અંગ્રેજી દવાઓ ઓના આગળ ફેલ છે, એટલું યાદ રાખજો આ પીળુડી આગળ। આ તમે મારા વિડીયો સમય નજારા જોઈ શકો, એનું ફળ જોઈ શકો, આ કાળા આ ફળવાળી જોઈ શકો તે મારા વિડીયો, એટલે કે કાળા કલર, એટલે કે આ ટાઈપનું એનું ફળ હોય છે, ઘૂઘરી આકારનું જોઈ શકો તે મારા વિડીયો। આ પાચી જાય ને એટલે એકદમ કાળા કાળા મેસે ખાવાની મજા આવી જાય, એટલું યાદ રાખજો, કારણ કે એનો ટેસ્ટ કંઈક ઓર હોય છે। તમે એનો ફળનું પણ સેવન કરી શકો છો, પોતે એનો પોદળોનું શાક બનાવી શકો છો, પોતો એનો પોદળો 50 ગ્રામ લઈ કે 100 ગ્રામ લઈને ઉકાળો બનાવીને પણ પી શકો છો, પોતે એનું આખું મૂળ આટે ઉખડીને એનો હૂકીને એનું ચૂણ બનાવીને તમે ગરમ પાણી સાથે તમે એનું સેવન કરશો, એ પણ વહેલી સવારે ઉઠીને। આ પીળુડીનું જે ફળ છે ને તાકાતનો ખજાનાવાળું ફળ છે, એટલું યાદ રાખજો, કારણ કે એના આગળ છે ને કોઈ દવાનું કોઈ ચાલતું નથી। ખાસ કરીને એની પ્રકૃતિ છે ને એકદમ ગરમ હોય છે, એટલું યાદ રાખજો। આ છે ને તૈણે દોષોનો નાશ કરે છે અને આ છે ને પિત્ત દોષનો પણ નાશ કરે છે, એટલું યાદ રાખજો। માની લો કે તમને ટીબી રહેતી હોય, શરદી, ખોશી, કફ, ઉધરસ જેવી સમસ્યા રહેતી હોય, તમને શ્વાસની લગતી બીમારી રહેતી હોય, દમની લગતી બીમારી રહેતી હોય, તો આ પીળુડી વનસ્પતિ છે એને મટાડશે, મૂત્ર રોગને પણ મટાડશે, એટલું યાદ રાખજો। પ્લસ તમારા પેટના અંદર જો પાણી ભરાઈ રહેતું અને પેટના અંદર દુખાવો રહેતો હોય એને પણ મટાડશે। પ્લસ આ છે ને યકૃતને એકદમ મજબૂત કરી નાખશે, એટલું યાદ રાખજો। પ્લસ તમને ત્વચાની લગતી બીમારી રહેતી હોય, દાંત, ખાજ, ખુલ્લી જેવી સમસ્યા રહેતી હોય, એટલે કે ચર્મરોગની બીમારી રહેતી હોય, એને પણ આ મકઈ વનસ્પતિ મટાડશે, એટલું યાદ રાખજો। જો તમને માનસિક તણાવ રહેતો હોય, માનસિક બીમારી રહેતી હોય, ડિપ્રેશન રહેતું હોય, તમને અનિંદાની સમસ્યા રહેતી હોય અને તમારા માથા પર ભાર રહેતો હોય, રાતે તમને ઊંઘ ના આવતી હોય, તો આ વનસ્પતિ છે ને અનિંદાની સમસ્યાને શુભ મંત્ર કરશે ને આપણે ઊંઘ સરસ લાવશે, એટલું આપણા મન અને તન અને આત્માને એકદમ શાંતિ અપાવશે આ ફળ। માની લો કે તમારા શરીર પર કોઈ ઘાર રહેતો હોય, કોઈક વાજ્યું હોય અને ઘાર ઉજાતો ના હોય, તો તમે એના પત્તા વાટીને તમે લગાવી શકો છો, એટલું યાદ રાખજો। એના પત્તા વાટીને તમે લગાવશો ને તમને જે જગ્યાએ ઘાર હતો હશે ને ઘાર ઉધી જશે, એનો સોજો પણ ઉતરી જશે। એ જો બીજી એક વાત કરી લઉં કે જો તમને ત્વચાની લગતી બીમારી રહેતી હોય, તમને દાજ, ખાદ, ખુજલી એટલે દાદર જેવી સમસ્યા રહેતી હોય, તો તમે એના પત્તાના વાટીને જે જગ્યાએ દાદર થયેલી હોય, ખરદું થયેલું રોખો એ જગ્યાએ લગાવશો અઠવાડિયું સુધી, રાતે ઊંઘોના ટાઈમે આવી ક્યાં કરશો, રોજે એનો પત્તા લઈ લઈને વાટી વાટી, તો તમને એ ચર્મરોગની જે બીમારી રહેતી છે એ પણ મટી જશે। તમે એનો ઉકાળો બનાવીને પી શકો છો, એટલે કે પીશો ને તમે નિયમિત એનો ઉકાળો બનાવીને, તો તમને મૂત્ર રોગની જે બીમારીઓ રહેતી છે એ પણ શુમંત્ર થઈ જશે। આ જોઈ શકો છો મારા કેમેરા સમક્ષ, તમને એવું લાગ્યું છે ક્ષણો અવાજ આવે છે, તમને ખબર પડી છે કે પાણી ના આવે, પાણી પીવાની સગવડ છે, જોઈ શકો તે મારા વિડીયો સમક્ષ। આ પીળુડી વનસ્પતિના પત્તાની અંદર છે ને પ્રોટીન વધારે હોય, ખનિજ હોય છે, કાર્બોહાઈડ્રેટ હોય છે, ફોસ્ફરસ હોય છે, કેલ્શિયમ હોય છે, એટલું યાદ રાખજો, એટલે કે આટલા બધા એના અંદર તત્વો ભરેલા છે, એટલું યાદ રાખજો, અને આ તત્વોથી ભરપૂર છે, એટલું યાદ રાખજો, એટલે કે આ આપણા શરીરને એકદમ મજબૂત બને, આકર્ષક બનાવશે, પ્લસ આપણા હાડકાને પણ મજબૂત કરી નાખશે। જો તમે તમારા શરીરને એકદમ આકર્ષક બનાવવા માગતા હો ને, તમારા હાડકા એકદમ મજબૂત કરવા માગતા હો ને, તો એનું શાક બનાવીને ખાવાનું ચાલુ કરી દે, એટલું યાદ રાખજો, કારણ કે તમારા શરીરના અંદર ગજબની એનર્જી આવશે અને આ રોગ પ્રતિકારક શક્તિને વધારશે અને પાવર શક્તિને પણ વધારશે। ખાસ તમારા વનસ્પતિને ઓળખવી હોય તો એના પત્તા જોઈ લેજો મારા વિડીયો સમક્ષ,
એના ફૂલ પણ સફેદ રંગના જોઈ શકો તેવી મારા વિડીયો કેમેરા સમક્ષ. મિત્રો, તમારા સાથે દિલથી અને પ્રેમથી એક વાત કરવા માગું છું. મિત્રો, જો તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો અને કઈ રીતે ઉપયોગ કરો છો, એટલે કે કઈ દવા તરીકે કઈ રીતે એનો ઉપયોગ કરે, એ પણ મને કોમેન્ટના અંદર કહેજો. એનું નામ પણ કહેજો અને તમારો તાલુકો અને જિલ્લો લખજો. મિત્રો, મારા ગામડાની અંદર એને પિલોડી કહેવામાં આવે છે. તમારા એરિયાની અંદર કયા નામથી ઓળખવામાં આવે એ પણ મને જરૂર કોમેન્ટના અંદર કહેજો. મિત્રો, જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર રહેતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. કારણ કે એ ક્યાં કરશે તો હું કોઈ પણ પ્રકારનો નવો વિડીયો મૂકે, હું તો હરજ વિડીયો મૂકું છું, તમને નોટિફિકેશન જલ્દી મળી જશે એટલે તમે મારો વિડીયો પણ જોઈ શકો છો. એટલે કે સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરવાનું ભૂલતા નહીં. વોશિંગ મશીન લાઇક કરજો અને તમારી હેલ્થની લગતી કોઈ બીમારીનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો. અને તમારા ભાઈ બનો, જેટલું ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરો. કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે, બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે. મિત્રો, આવજો, બાય બાય, સી યુ. તમે મારો આ વિડીયો જોયો, ખૂબ ખૂબ આભાર. આવજો.